હેલો ફ્રેન્ડ્સ, આપણે છીએ ગુજરાતનું ગોવા ગણાતા દીવમાં, અને આ છે નાગવા બીચ. નાગવા બીચ અપ્રતિમ સૌંદર્ય ધરાવતો ઘોડાની નાળ જેવો બીચ છે. દીવમાં આવનાર પર્યટક નાગવા બીચની મુલાકાત ના લે તેવું બનતું નથી. આ બીચ એટલો સુપ્રસિદ્ધ છે કે તે જે ગામમાં આવેલો છે તે બૂચરવાળાને જવલ્લે જ કોઈ યાદ કરે છે, પરંતુ નાગવાની એક મુલાકાત યાદગાર બની જાય છે. અહીં પેરાસેલિંગ, પેરાશૂટ જમ્પિંગ, બનાના બોટ જેવા રોમાંચક વોટર સ્પોર્ટ્સ થાય છે, અને હા, અહીં જો તમે નસીબદાર હો તો ડોલ્ફિનના પણ દર્શન કરી શકો છો. ડોલ્ફિન જોવા માટે ટૂર ઓપરેટર તમને 15 કિલોમીટર દૂર દરિયામાં લઈ જાય છે, અને એક વ્યક્તિના ₹2500 ચાર્જ લેવામાં આવે છે. જો તમે નાગવા બીચ ઉપર વોટર સ્પોર્ટ્સ કરવા માંગતા હો તો અહીંયા ₹300 થી ₹1500 જેટલો ચાર્જ છે. બાળકોને અહીંયા ખૂબ મજા પડી જાય એવા ઘણા બધા વોટર સ્પોર્ટ્સ છે. નાગવા બીચની ફરતે આવેલા હોકાના વૃક્ષો તેને વધુ મનોરમ્ય બનાવે છે. સેમી સર્કલ જેવા આ સાગરકાંઠે નાહવું અને તરવું બંને સલામત છે. પામ ટ્રીથી પ્રી વેડિંગ ફોટોશૂટમાં બહુ પ્રચલિત નાગવા બીચ દિવસના કોઈ પણ સમયે જઈ શકાય છે, અને એ મનને ખૂબ જ શાંતિ આપે છે. અહીંનો કાંઠાનો જે દરિયો છે એ બહુ ઊંડો નથી, એટલે નિરાતે અહીં બેસી શકાય છે, અહીંયા પગ પલાળી શકાય છે અને તરી પણ શકાય છે, અને ભાત ભાતની વોટર સ્પોર્ટ્સનો આનંદ પણ ઉઠાવી શકાય છે. દીવમાં બે જાણીતા બીચ વચ્ચે આમ તો સ્પર્ધા છે. એક છે નાગવા બીચ અને બીજો છે ઘોઘલા બીચ. આ બંનેથી અલગ અને અનેરો એક બીચ પણ અહીંયા છે, તેની વાત પછીથી આપણે યુટ્યુબ જયેશ ઠકરાર ઓફિશિયલ પર કરીશું. આજે વાત છે ઘોઘલા બીચની. દીવના ઉત્તર ભાગમાં આવેલો શાંત દરિયા કિનારો એટલે ઘોઘલા બીચ. તેના હળવા મોજા પગને સ્પર્શે ત્યારે દિલની અંદર દરિયા જેવી અનુભૂતિ થાય છે. આ બીચ ઉપર નાગવાના સેમી સર્કલને બદલે લાંબો અને સળંગ વ્યૂ મળે છે. અહીંની સાંજ અદ્ભુત હોય છે. આ રેતાળ બીચ છે જેને ગોલ્ડન સેન્ડ બીચ પણ કહેવાય છે. અહીં શાંતિથી ભીના થાવ, મસ્તીથી તરો અને રેતીની રમતો રમવાની મજા માણો. ઘોઘલા બીચ નાગવા જેવો ભીડથી ભરપૂર નહીં, પરંતુ મનને શાંતિથી તરબતર કરી દે તેવો બીચ છે. અહીં નાળિયેરીના વૃક્ષોની વચ્ચેથી જ્યારે સૂરજના કિરણો નીચે પડતા હોય ત્યારે સૂરજ પણ જાણે બીચ ઉપર ડોક્યું કરતો હોય એવા દ્રશ્યો જોવા મળે છે. શહેરની ભાગદોડથી જો તમે દીવમાં પ્રવેશ કરો, અને જો તમે દીવના મુખ્ય પ્રવેશદ્વારથી અંદર આવતા હોય તો સૌપ્રથમ ઘોઘલા બીચ તમારું સ્વાગત કરવા માટે આતુર હોય છે. આ બીચ ઉપર રેતી પગને જ્યારે સ્પર્શે છે ત્યારે કોઈ મખમલના ગાલીચા ઉપરથી આપણે ઉભા હોઈએ હોકે ગુજરા રૂહ સે રિશ્તા બના ડાલા, બદન સે હોકે ગુજરા રૂહ સે રિશ્તા બના ડાલા, કિસી કી પ્યાસ ને આખિર મુજે દરિયા બના ડાલા. નક્શ લાલપુરી લખે છે કે મેરે દામન કો વસાત દી હૈ તુને દસ્તો દરિયા કી, મેં ખુશ હું દેને વાલે તું મુજે કતરા કે રાઈ દે. નક્શ લાલપુરીનો બીજો એક અદભુત શહેર છે. ઉઠાને હૈ અભી દરિયા સે મુજકો પ્યાસ કે પહેરે, ઉઠાને હૈ અભી દરિયા સે મુજકો પ્યાસ કે પહેરે, અભી તો ખુશ્ક પહેરો પે મુજે રિમઝિમ ભી લિખની હૈ. કુમાર વિશ્વાસ લખે છે કે મોહબ્બત કા મજા તો ડૂબને કી કસમ કસમ હૈ, મોહબ્બત કા મજા તો ડૂબને કી કસમ કસમ હૈ, જો હો માલૂમ ગહેરાઈ તો દરિયા પાર ક્યા કરના. ગુજરાતી ભાષામાં હર્ષદ ચંદારાણાએ દરિયા ઉપર એક આખો કાવ્ય સંગ્રહ લખ્યો છે. એ લખે છે કે ફીણ મોજા સૂર્ય રેતી નાળિયેરી, ફીણ મોજા સૂર્ય રેતી નાળિયેરી, ને પછી હું બેઠો શબ્દો વધેરી. હર્ષદ ચંદારાણાના ગામના જ અને ગુજરાતી ભાષા જેનાથી ગૌરવ લે છે એવા રમેશ પારેખે બહુ અદ્ભુત લખ્યું છે કે દરિયામાં હોય એને મોતી કહેવાય, દરિયામાં હોય એને મોતી કહેવાય, તો આંખોમાં હોય એને શું, અમે પૂછ્યું લે બોલ હવે તું. દરિયા વિશે ભાત ભાતનું લખાયું છે, પણ આ બધા જ ની અનુભૂતિ કરવી હોય તો દીવ જવું પડે. અમદાવાદથી દીવ 366 કિલોમીટર દૂર થાય છે, અને રાજકોટથી 231 કિલોમીટર આવેલું દીવ રસ્તાના માર્ગે બધી જ બાજુથી જોડાયેલું છે. એ સોમનાથથી પણ જઈ શકાય છે અને રાજકોટથી પણ જઈ શકાય છે. દીવમાં સૌથી મજા આવે છે રેતીની રમતો રમવાની. દરિયાકાંઠા ઉપર આ આનંદ એક અનેરો હોય છે.
દીવના મનોરમ્ય સાગરકાંઠા ઉપર રેતીની ઉપર બેસવાનો આનંદ અનેરો છે, પણ તેમાં રમવાનો આનંદ પણ અદ્ભુત છે. અહીંયા હું તમને બતાવું છું એક સરળ રમત જે તમે તમારા પૂરા પરિવાર સાથે તેનો આનંદ ઉઠાવી શકો છો. પરિવારના કોઈ પણ બે સભ્યો સામસામા બેસી અને ભીની રેતીમાં બંને તરફ ખાડો ખોદશે અને ખાડો ઊંડો ખોદતા ખોદતા ધીમે ધીમે જે રીતે અહીં જોવા મળે છે એ રીતે એકબીજાની તરફ ધીમે ધીમે વધુ ને વધુ એક કેનાલની જેમ આગળ વધશે. ધીમે ધીમે એવું બનશે કે બંનેના હાથ રેતીની અંદર એકબીજાને મળી જશે. દીવમાં રહેવા માટેના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, પણ સાગરકાંઠા પાસેના જે રિસોર્ટ્સ છે તે મોટાભાગના અદ્ભુત છે અને અહીંયા મનને ખૂબ જ શાંતિ મળે તેવું વાતાવરણ પણ છે. દીવ ગુજરાતની બિલકુલ નજીક જ છે અને એટલા માટે જેને ગુજરાતનું ગોવા કહેવામાં આવે છે. અહીંના ત્રણે ત્રણ બીચ ખૂબ જ શાનદાર છે. આપણે આજે નાગવા અને ગોગલા બીચની સેર કરી છે. હવે પછીથી આપણે દીવના અન્ય બીચ છે અને દીવમાં તો ખૂબ જ વિવિધતા ભરેલા પર્યટન ધામો છે એ બધાની વાતો કરીશું. આ છે દીવનો 100 કેરેટના સોના જેવો જલંધર બીચ. આ બીચની અનેરી વાતો અને હા, દીવમાં પોર્ટુગીઝોએ બનાવેલ વિશ્વ પ્રસિદ્ધ કિલ્લો અને તેના માટે જે યુદ્ધ ખેલાયું હતું કે જેમાં ગુજરાતના બાદશાહ બહાદુર શાહે જીવ ગુમાવેલો, આવી બધી જ વાતો આપણે કરીશું. યુટ્યુબ જયેશ ઠકરાર ઓફિશિયલ પર સબસ્ક્રાઈબ કરો.